અરે નરેશ, કેમ એટલો બધો ખુશ છે? શું થયું? અરે ખુશ જ હોઉં ને, આજે મારું પ્રમોશન થઈ ગયું, હું મેનેજર બની ગયો. અરે વાહ, કોંગ્રેચ્યુલેશન્સ, ખૂબ ખૂબ અભિનંદન. બેટા, તને મેનેજરની પોસ્ટ તો મળી ગઈ છે, પણ હવે તારી ખરી કસોટી છે. બરાબર મહેનત કરીને, મન લગાવીને કામ કરજે તો તારી હજી ખૂબ ખૂબ પ્રગતિ થશે. હવે મારી નીચે 800 માણસો કામ કરશે અને હવે મારી નજર બધાની ઉપર રહે, બધાને હું કહું ને એમ જ કરવું પડશે. સરસ. હા બેટા, કેટલાય વર્ષોથી તું આ એક જ કંપનીમાં કામ કરે છે, તો તારું કામ જોઈને તારા શેઠે તારા પર જે કળશ ઢોળ્યો છે ને સફળતાનો, એ તો ક્યારનો થવો જોઈતો હતો, પણ ભલે અત્યારે થયો તો પણ આપણે બધા ખુશ છીએ. ભાઈ, હવે મેનેજરની પોસ્ટ તો મળી જ ગઈ છે ને, તો મારું એક કામ કરવાનું છે. મારા માટે મસ્ત મજાનો મોબાઈલ લઈ આવવાનો છે. લઈ આવીશ ને? અભી તો ગામ બસાની વાર લોટરી આ ગઈ. હા, શું આવું બોલે છે? જો તો મમ્મી કેવી ચીડવે છે મને. અલી, તને ચીડવતા નથી, તને ચોક્કસ લઈ જ આપશે. નરેશ, ઘરમાં જુવાન દીકરી છે, લગ્નની ઉંમર થઈ ગઈ છે, તો હવે કંઈક સારું ઠેકાણું તો શોધ, તો એને આપણે ઘરે બારે કરીએ. અરે હા મમ્મી, મારી લાડકી બેન માટે તો હું સારામાં સારું ઠેકાણા ગોતીશ. અરે આપણી કરતા પણ પૈસાવાળા હોય અને સુખમાં સાહેબીમાં આવડશે મારી બેન. હા બેટા, મને ખબર જ છે કે તું તારી બેન માટે એવું જ ઠેકાણું શોધીશ જ્યાંથી તારી બેનને ક્યારેય આંસુ નહીં પાડવું પડે. અરે મારી બેનના લગ્ન તું એવી જગ્યાએ કરાવીશ ને ત્યાં ગાડી બંગલા બધું જ હોય, પાણી માગે તો દૂધ હાજર થાય, એવા સારા ઠેકાણે લગ્ન કરાવીશ. ને બસ બસ, હવે છે ને આટલા મોટા સપના ન જો, કોને ખબર કે નસીબમાં શું લખ્યું હોય. અને જો વિચારવીને એવું નસીબ બને, સારું જ વિચારવીને એટલે સારું નસીબ બને. ને હા બેટા, એમાં ખોટું પણ શું છે? ભાઈ તારા માટે સારામાં સારું ઘર શોધશે અને તું ત્યાં ખુશ અને સુખી રહીશ, તો એ તારી ખુશી અને સુખી જોઈને તો અમે આનંદમાં રહેશું. હા બાબા, તમે કહો એમ. હવે તમારા બંનેની વાતો પૂરી થઈ ગઈ હોય ને તો ઘડિયાળમાં જો, મારો કોલેજનો ટાઈમ થઈ ગયો છે, હું નીકળું. હા જા જા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. આદિ, જ્યારે તને બોલાવું ને જ્યારે સામે મળું ને ત્યારે તું મોઢું ફેરવી જ જાય છે, ક્યારેય હસતા મોઢે મને જવાબ આપતો જ નથી. તને વાંધો શું છે મારાથી? મારા જેવા ગરીબને તમે લોકો, એટલે કે તમે અમીર લોકો જ્યારે બોલાવતા હોય ને તો એની બેઇજ્જતી કરવા માટે જ તમે બોલાવતા હોવ છો. ના ના, મારી સામે જો તો હું તને એવી લાગું છું કે હું તારી બેઇજ્જતી કરું? માણસને ચહેરો જોઈને એનું મૂલ્યાંકન ના થાય, કારણ કે સફેદ દેખાતી વસ્તુ એવું જરૂરી નથી કે દૂધ જ હોય. આ દેખાવ સારો હોય પણ દિલ સારું હોય એવું જરૂરી નથી. આદિ, હું જાણું છું કે તું ગરીબ છે, મારા જેટલો અમીર નથી, પણ એક વાત કહું, જ્યારે કોઈ સાથે દિલનું કનેક્શન જોડાઈ જાય ને ત્યારે એમાં અમીરી ગરીબી નથી હોતી, અને હું તને સાચા દિલથી લવ કરું છું. શું શું બોલી તું? ફરી એક વાર બોલ. હા બાબા, હું તને સાચા દિલથી લવ કરું છું. સાંભળી લીધું ને? પણ તું મને બહુ ડિસઅપોઇન્ટ કરે છે. હું જ્યારે તને મળવા બોલાવું, જ્યારે તારી સાથે વાત કરવાની કોશિશ કરું ને, ત્યારે ત્યારે તું મને ઇગ્નોર કરે છે. અને જ્યારે તું મને ઇગ્નોર કરે છે ને તો મને બહુ દુઃખ થાય છે. મને નથી ગમતું કે તું મને ઇગ્નોર કરે છે, અને તું આવું શું કામ કરે છે? તું પાગલ થઈ ગઈ છે. તને મારા પ્રત્યે પ્રેમ હશે પણ દયા ભાવના નહીં હોય, લાગણી નહીં હોય મારા પ્રત્યે. કેવી વાત કરે છે તું? સાંભળ, મને તો એમ હતું કે પહેલા તું મને પ્રપોઝ કરીશ અને હું ખુશ થઈને તને હા પાડીશ, પણ નહીં, તું તો છે ને તારા મેન ઈગોમાં જ ફરે છે, એટલે આજે મારે સામે ચાલીને તને પ્રપોઝ કરવું પડે છે. આદિ, આઈ રિયલી લવ યુ. તો પછી તું મારો જવાબ પણ સાંભળવા માંગે છે ને? તો સાંભળી લે, હું તને પ્રેમ નથી કરતો. પણ શું કામ? તને વાંધો શું છે મારામાં? પ્રોબ્લેમ શું છે તું મને કહીશ? પ્રોબ્લેમ છે તારી અમીરી. કોઈ અમીર છોકરો જોઈને એની સાથે પ્રેમ કર, મારી જેવા ગરીબ સાથે નહીં.
આદિ મેં તને પહેલા જ સમજાવ્યું કે પ્રેમમાં અમીર ગરીબ નથી હોતું. આ તો એક અહેસાસ છે, એક લાગણીનો સંબંધ છે જે ગમે ત્યાં જોડાઈ જાય છે. આમાં પૈસાને શું લેવા દેવા છે? એ તારે જે માનવું હોય તે, પણ હું આ સંબંધને સ્વીકારવા તૈયાર નથી. આદિ, તારી લાઈફમાં બીજું કોઈ છે? બીજી કોઈ છોકરી છે જેને તું લવ કરે છે? તો તું મને કહી દે, પણ આવી રીતે પૈસાનું બાનું કરીને મને ના તરછોડ. ના, મારી લાઈફમાં કોઈ બીજું નથી. અને એમ તું શું કહે છે? તું મને પ્રેમ નથી કરતો, તું મને લવ નથી કરતો, તો શું કામ તું મારી સામે ક્યારેય નથી જોતો? હર હંમેશ કેમ તારી આંખો ઝૂકેલી જ હોય છે? જો એવું હોય ને તો મારી આંખોથી આંખો મેળવીને વાત કર અને રાખ તારા દિલ ઉપર હાથ કે તું મને લવ નથી કરતો. ખા મારી કસમ. જો ને, તું શું જવાબ દેવાનો હતો? જવાબ તો મને જાતે જ મળી ગયો છે. તારી આ ઝૂકેલી નજર છે ને, એણે તારી અંદરનો મારા માટેનો પ્રેમ છે ને એ મને દેખાડી દીધો છે. મને મારો જવાબ મળી ગયો છે. હા 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 હા, હું તને પ્રેમ કરું છું, અને એ પણ આજથી નહીં, કાલથી નહીં, પણ જ્યારથી મેં તને જોઈ છે ને ત્યારથી હું તને પ્રેમ કરું છું. તો પછી આવું શું કામ કરે છે? શું કામ પોતાની જાતને તડપાવે છે અને મને પણ? પેલા આ પાડવી જોઈતી તીને તે આ અમીરી જોઈને હું તને કહી નહોતો શકતો. ક્યાં તું કોહિનૂરનો હીરો અને ક્યાં હું માટીનું ઠેફું. બસ હવે ક્યારનો બોલી જ જાય છે. મેં તને પહેલા પણ કીધું ને હજી પણ કહું છું કે પ્રેમ અને પૈસાને કોઈ લેવા દેવા હોતા જ નથી. ખબરદાર, જો આવી વાત ક્યારેય કરી છે ને તો સમજી ગયો ને? પણ તારા પરિવારના લોકો મારા જેવા ગરીબને અપનાવશે ખરા? શું કામ નહીં અપનાવે, હું છું ને. એક કામ કર, તું અત્યારે જ મારી સાથે ચાલ. હા, મારા ઘરે જઈને આપણે વાત કરીશું. જો આમ પણ મારા લગ્નની વાતો થાય જ છે, એ લોકો છોકરો ગોતે જ છે, તો આજે આપણે સામે ચાલીને કહી દઈએ. નરેશ, આ મીરા કાં આજે નથી આવી? આવી જશે, તમે કેમ ચિંતા કરો છો? અને ઈ કે નાની ગગલી છે. એ નાની ગગલી નથી ને એટલે જ ચિંતા થાય. જુવાન છે ને ચડતું લોહી છે. અને આ જો અત્યારે કેટલા વાગ્યા, હજી સુધી આવી નહીં. ઈ આવી જાય, તમે હું કેમ ખોટી ઉપાધી કરો છો? ને ઈ કાઢા વાર હા હારે જાય ત્યારે હું તમને ભેગા જાઓ? એ પછી તો આપણે શાંતિ, પછી હારે થી એને જેમ કરવો એમ કરે. જ્યાં સુધી આપણા ઘરે છે ને ત્યાં સુધી આપણે ચિંતા કરવી પડે. હા, આવી ગયા છો. મીરા, કોણ છે આ ભાઈ? મમ્મી, એ આદિત્ય છે. અને અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ. શું વાત કરે છે તો? તને કઈ શરમ નથી આવતી? જુવાન છોકરી થઈને માની સામે બિંદાસ એમ કહે છે કે અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ, જરાય લાગતી નથી. નથી કોઈ ઠેકાણા વગર ના કપડા પહેર્યા એને, અને નથી કોઈ પર્સનાલિટી. એમાં કપડાને શું મહત્વ આપવાની જરૂર છે? પ્રેમમાં અમીરી ગરીબ નથી જોવાનું હતું. માણસનું દિલ સાફ હોવું જોઈએ, મન સાફ હોવું જોઈએ. અને મને ખબર છે આદિત્યનું દિલ ચોખ્ખું છે. એ ભલે ગરીબ છે પણ મને ક્યારેય દુખી નહીં કરે. હા, હું ગરીબ છું પણ મીરાને ક્યારેય દુખી નહીં કરું. અરે આ, હું એને હંમેશા ખુશ રાખીશ. અરે આ બધું બોલવામાં સારું લાગે, જ્યારે તમે જિંદગી જીવો ને ત્યારે ખબર પડે. પૈસા વગર ક્યાંય નથી થતું, અને આ હું તને ખુશ રાખવાનો. એના પોતાના ઠેકાણાથી પોતે પોતાને ખુશ નથી રાખી શકતો, એ હું તને રાખવાનો છે. અને આ હાથ, એ વિષ્ણુ, તે નામ શું બતાવ્યું? આદિત્ય. વોટ એવર, જે નામ હોય એ. આવી રીતે સારી સારી વાતોથી પેટ ન ભરાય અને ગ્રહસ્થી પણ ન ચાલે, એની માટે જો પૈસા જોઈએ, પૈસા ખિસ્સામાં ફૂસી ફૂટી કોડી ન હોય, અને હાલી નીકળ્યા પ્રેમ કરવા. અરે હું તો કહું છું કે આ મારી દીકરીને પૈસા માટે ફસાવતો હશે, અને એક વખત આની પાસેથી પૈસા પડાવીને ભાગી ન જાય ને તો મને કહેજો. અને આવા લોકોને આ જ કામ હોય, સારી અમીર છોકરીને પટાવે અને એની પાસેથી પૈસા મેળવે, અને જ્યાં સુધી
જ્યાં સુધી આંબામાં કેરી હોય ને ત્યાં લગી આંબા નીચે બેસે, પછી એને છોડીને વહી જાય એવી રીતે હોય આવવાના કામ. સમજતી કેમ નથી તું? ના આંટી, મારે પૈસા નથી જોતા, ફક્ત તમારી દીકરી જોઈએ છે. લગ્ન કરાવી દો, હું તમારી પાસે એક રૂપિયો પણ નહીં માંગું. અરે વાહ, તું વળી એને કયા મેરમાં લઈ જવાનો છે? અને આમ જો, મારી બેનના જે એટલા બધા ખરાબ દિવસો નથી આવ્યા કે ઝૂંપડપટ્ટીમાં જઈને રહે. તારી ઓકાત શું છે એને લઈ જવાની? અરે ઝૂંપડામાં રહીને શાંતિથી ઊંઘતો થાય છે, આ બંગલામાં રહીને એ લોકો શાંતિથી સૂઈ પણ નથી શકતા. આ બે ટકના શાક રોટલા મળી જાય ને તો પણ ગરીબ ખુશ રહે છે, એને બધી ખુશી એમાં મળી જાય છે. અને તમારી જેવા અમીર લોકોને 56 ભોગ ધરવામાં આવે ને તો પણ નખરા કરીને થાળીને ફેંકી દે છે. બસ તું શું આની ચીકણી ચૂપડી વાતોમાં ફસાયા કરે છે? અને તો ઊભો પણ ન રખાય, માર ધક્કા મારીને એને બહાર કાઢ. મમ્મી, કેવું વર્તન કરો છો તમે લોકો એની સાથે? એ માણસ છે, જોવો તો ખરા. અમે એની સાથે જે વર્તન કરીએ ને તારા સારા માટે જ કરીએ છીએ, તારી ભલાઈ માટે કરીએ છીએ. તને તો કઈ ખબર નથી પડતી, અમને તો ખબર પડે છે ને. અને તું હું એવું ઊભો છો જોશો, અને આજ પછી મારી બેન સામે તારો પડછાયો પણ નહીં આવવા દેતો. ના, મારે કઈ વાત નથી સાંભળવી, કરી એક થપ્પડ મારીને કાઢી મૂકીશ ઘરની બહાર. હું શું કહું છું, નીકળ ઘરની બહાર, મારે સાંભળો. તારું આ શું કરો છો તમે લોકો? માણસ સાથે કોઈ આવું વર્તન કરે, ગરીબ 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 ગરીબીને જાણે શ્રાપ થઈ ગયો છે. મીરા, તું આજે રડી લઈશ ને જેટલું રડવું હોય એટલું એ ચાલશે, પણ તને આખી જિંદગી તો અમે રડવા માટે એની સાથે નહીં જ મોકલીએ. શું કેવું છે? 2-4 દિવસ થાય ને તો તું એને ભૂલી જઈશ, અને પછી અમે જ તને સારા લાગશું. ભૂલી જઈશ ને તો ભૂલી જઈશ, નહીં તો છે ઝેર પીવાનો રસ્તો, ઝેર પીને મારો જીવ દઈ દઈશ. જો તો કેવી ધમકી આપે છે. આ છે આજકાલના છોકરાઓને છૂટ આપવાનું પરિણામ. બસ કંઈક કહીએ, બે શબ્દ એના સારા માટે કહીએ એટલે તરત આપઘાતની ધમકી આપે આપણને. અને જો એનું માનીએ તો એની જિંદગી માટે જ ખરાબ છે ને? એની જિંદગી માટે તો ખરાબ છે, પછી જિંદગી આખી જ્યારે રડ્યા કરે એટલે અફસોસ તો આપણે જ કરવાનો ને. આપણે દુઃખ, આપણે એનું દુઃખ જોઈને આપણે પણ રડવાનું, આપણે દુઃખી થવાનું. કાંઈ વાંધો નહીં, તમે ચિંતા નહીં કરો, એ 2-4 દિવસમાં બધું ભૂલી જાય. I missed you so much. I miss you too. પણ તું ક્યાં હતી અને તું મને ફોન કેમ નહોતી કરતી? આદિ, મમ્મીએ 10 દિવસથી મારો ફોન લઈ લીધો છે અને મને રૂમમાં પૂરીને રાખે છે. હું કેવી રીતે તને ફોન કરું? તો પછી અત્યારે કેવી રીતે તું આવી? હું પાછળની બારીએથી કૂદીને આવી છું. અને એક વાત કહું, તને અને મને મળવાથી કોઈ નહીં રોકી શકે. આજ તો મમ્મીએ રૂમમાં પૂરી છે, કદાચ ગમે તેટલે દૂર મોકલશે ને તો પણ અંતે હું તારી પાસે આવી જ જઈશ. કદાચ આપણું મળવું મુશ્કેલ છે, તારા મમ્મી અને તારા ભાઈ એ ક્યારેય નહીં માને. આદિ, મમ્મીએ પણ મારા માટે છોકરો ગોતીને રાખ્યો છે, એ લોકો જબરજસ્તી મારા લગ્ન કરાવવા માંગે છે. પણ એક વાત સાંભળી લે, કાં તો તારા અને મારા લગ્ન થશે ને કાં તો હું ઝેર પીને મરી જઈશ, પણ બીજે લગ્ન તો હું નહીં જ કરું. આદિ, એવું હોય ને તો આપણે બે ભાગી જઈએ, આપણે ક્યાંક દૂર જતા રહીશું. પણ મારે જો, આપણે ભાગીને લગ્ન તો નહીં જ કરીએ, એમાં તારા પરિવારની આબરૂ જશે, અને હું એવું નથી ઈચ્છતો કે એ લોકોને દુઃખ થાય. આપણા લીધે સમાજમાં એમને નીચે જોયું જેવું થાય, અને હું નથી ઈચ્છતો કે આપણા પ્રેમના લીધે આપણે એની સાથે આવું ખોટું કરવું જોઈએ. તો તું જ કે હવે આપણે શું કરીશું? જો, અત્યારે તું ઘરે જા અને કોઈ પણ આડુઅવળું પગલું ના ભરતી. પ્લીઝ, હું કંઈ વિચારું છું, તું જરાય ચિંતા ના કરતી. ખબરદાર, તને મેં કેટલી વાર ના પાડી શકે, તારે મારી બેન સામે તારે નહીં જોવાનું. ભાઈ બસ, તને મેં ના પાડી દીધી તો અહીંયા આદિને મળવા નહીં આવતી, તો એ દોડી આવી. ભાઈ, તમે આદિને હેરાન ન કરો,
હું એને મળવા આવી છું, એને મને નથી બોલાવી. અને રહી વાત મારા લગ્નની, તમે જ્યાં કહેશો ને ત્યાં હું લગ્ન કરી લઈશ. પણ આદિને હેરાન ન કરો, એનો કાંઈ વાંક નથી. જો અમે કેવી ને એમ જ તારે કરવું પડશે, નકર આના તો હું હાડકા ભાંગી નાખીશ. ના, તમે કહેશો ને એમ જ કરીશ. ચાલ હવે કરે. આપ સમજાતું નથી કે હવે શું થશે. આ લોકો મીરાને મારશે તો નહીં ને?